એસ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ. જીઓ સ્ટાર યુએસએ એડવાન્સ સ્ટેમ સેલ્સ થેરાપી સાથે મેડિસિનમાં ક્રાંતિ લાવશે. સ્ટેમ સેલ રિસર્ચ એન્ડ રિજનેટિવ મેડિસિન ક્ષેત્રે અમેરિકા સ્થિત વૈશ્વિક અગ્રગણ્ય ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટેમ સેલ થેરાપી એન્ડ રિસર્ચ વિશ્વમાં અને ભારતના અસંખ્ય ડિજનરેટિવ અને આનુવંશિક રોગો માટે નવીન સોલ્યુશન પ્રદાન કરી મેડિકલ સાયન્સમાં પ્રગતિ કરવાનું કામ ચાલુ રાખશે. ડૉક્ટર દિવ્યાંગ પટેલની આગેવાની હેઠળ કંપની ગુજરાતના અમદાવાદ ખાતે આવેલા હેડક્વાર્ટરથી ભારતની કામગીરી સંભાળે છે. કંપનીનો ઉદ્દેશ તેની કામગીરીને વિસ્તારવાનો અને હેલ્થ કેર સોલ્યુશનને ઓફર કરવાનો છે. કંપની અત્યંત આધુનિક અને અનોખા સ્ટેમ સેલ આધારિત રીજનરેટિવ થેરાપી અને પ્રોડક્ટ સાથે માનવ રોગની સારવાર શોધવા અને વિકસાવવા પર પ્રાથમિક ધ્યાન આપે છે. સ્ટેમ સેલ ઇઝ અ માસ્ટર સેલ ઓફ ધ બોડી. એ શરીરનો મેઇન કોષ છે જેમાંથી આખું શરીર બનતું હોય છે, અને એનું કામ જ છે કે એનીથિંગ જે તમારા શરીરમાં ડેમેજ કે ડિજનરેટ થયું હોય એ સેલનું કામ છે, એ કોષનું કામ છે રિપેર એન્ડ રીજનરેટ. તો કોઈ પણ હાર્ટ ડેમેજ થયું હોય, કિડની ડેમેજ થયું હોય, લિવર ડેમેજ થયું હોય, બ્રેઇન ડેમેજ થયું હોય, આર્થરાઇટિસ હોય, ડાયાબિટીસ હોય, પેન્ક્રિયાસ ડેમેજ, એનું કામ જ એને રિપેર કરવાનું છે. અને આપણે એને એન્હાન્સ કરીને એને રિપેરિંગ કપેસિટી વધારી દઈએ છીએ તો એ રિપેર થઈ જાય. તો તમે વી આર બેસિકલી રોગના મૂળમાં જઈને રોગને કાઢવાનો પ્રયત્ન કરીએ છીએ. ટ્રીટમેન્ટનો પ્રકાર આપણે રિજનરેટિવ મેડિસિન, ધીસ ઇઝ કોલ્ડ રિજનરેટિવ મેડિસિન. સો વી યુઝ પાવર ઓફ રિજનરેટિવ મેડિસિન ટુ ટ્રીટ ઓલ કાઇન્ડ ઓફ મેટાબોલિક ડિઝીઝીસ. અને અમે આખા વર્લ્ડમાં હજારો પેશન્ટ ટ્રીટ કર્યા છે. જીઓ સ્ટારની સ્થાપના વિજ્ઞાન અને બિઝનેસના ક્ષેત્રે બે લીડર્સ દ્વારા થઈ હતી. ડોક્ટર આનંદ શ્રીવાસ કંપનીના ચેરમેન અને કો ફાઉન્ડર છે, જ્યારે દેવેન પટેલ સીઈઓ અને કો ફાઉન્ડર છે. અમેરિકાના કેલિફોર્નિયામાં સાન ડિયાગોમાં હેડક્વાર્ટર ધરાવતી જીઓ સ્ટાર સમગ્ર અમેરિકા, ભારત, મેક્સિકો, કોસ્ટારિકા, ચીનમાં અત્યંત આધુનિક સ્ટેમ સેલ્સ ટ્રીટમેન્ટ હોસ્પિટલ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઊભા કરીને તેના વિઝનને સફળતાપૂર્વક સાકાર કર્યું છે. કંપની થાઇલેન્ડ, દુબઈ, કુવેત, તુર્કી, ફિલિપાઈન્સ, ગ્રીસ, બ્રાઝિલ અને બહામાસમાં વિસ્તરણની યોજના ધરાવે છે. ઇન જનરલ કોઈ પણ ઓર્ગન જે તમારું ડેમેજ શરીરમાં થયું છે, ડેમેજ ઓર ડીજનરેટેડ, એને આપણે રીજનરેટ કરી શકીએ ઇન જનરલ. પણ દરેકને રીજનરેટ કરવાની પ્રોસેસીસ એન્ડ પ્રોટોકોલ્સ કસ્ટમાઇઝ હોય. હાર્ટ છે, કિડની છે, લિવર છે, પેન્ક્રિયાસ છે, બ્રેઇન છે, વોટ એવર, આર્થરાઇટિસ છે, ડાયાબિટીસ છે, ઓટો ઇમ્યુન ડિઝીઝ છે, યુનો સ્પોર્ટ્સ ઇન્જરીઝ છે, ની પેઇન છે, શોલ્ડર પેઇન છે, હિપ જોઈન્ટ છે, મેની થિંગ્સ. હું મારી એન્ટાઇજિંગ કરું, એનો અર્થ શું થયો કે હું મારા બધા ઓર્ગન, મેં તમને કહ્યું મારી એન્ટાઇજિંગ કરું છું, તો અમે એન્ટાઇજિંગ કરીએ ત્યારે હું મારા બધા ઓર્ગનને રીજનરેટ કરું છું અને રિપેર કરું છું. So that I am slowing down my aging. Aging now slow down કરી રહ્યો છું by regenerating and repairing whatever 53 વર્ષનું જે પણ ડેમેજ હોય. That's what it is. જીઓસ્ટારના CEO દેવેન પટેલે જણાવ્યું કે રીજનરેટિવ મેડિસિન અગાઉ અસાધ્ય ગણાતા રોગની સારવાર પૂરી પાડવાનું વચન આપે છે. જીઓસ્ટારની શરૂઆત અદ્યતન અને અનન્ય સ્ટેમ સેલ આધારિત ઉપચારો અને પ્રોડક્ટ સાથે માનવ રોગો માટે ઉપચાર શોધવા અને વિકસાવવા માટેનું એક વિઝન અને પ્રાથમિક ધ્યાન સાથે કરવાની કામ આપે છે. મેડિકલ ડિરેક્ટર ડૉક્ટર દિવ્યાંગ પટેલે જણાવ્યું કે જીઓ સ્ટારની રિજનેટિવ મેડિસિન પ્રત્યેનો અનોખો અભિગમ નોન ઇવેન્ઝિવ ટ્રીટમેન્ટ, ઓછા ડાઉન ટાઈમ અને અદ્વિતીય સેફ્ટી પ્રોફાઇલ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા દ્વારા અલગ પાડે છે. આ ક્રાંતિકારી અભિગમ માત્ર રોગના મૂળને કારણે જ લક્ષ્ય બનાવતો નથી, પણ આડઅસરોની સંભાવનાને પણ નોંધપાત્ર રીતે ઘટાડે છે. કંપની સમગ્ર ભારતમાં અમદાવાદ, બેંગ્લોર અને ચંદીગઢમાં 3 એકમો ધરાવે છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાલતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.